ખેડા જિલ્લાના અમદાવાદ શહેરમાં દેશી દારૂ ના બુટલેગરો બેફામ બન્યા. ગોડીરોજી વિસ્તારમાં એક્ટિવામાં દેશી દારૂ ભરીને જતા બુટલેગરે રસ્તામાં ટક્કર મારતા અકસ્માત સર્જાયો. બુટલેગર એક્ટિવા ચાલક અકસ્માત કરી અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિઓને સ્થળ પર છોડી ભાગી ગયો. ઘટના સ્થળે તળપદા જ્ઞાતિના લોકોએ સામસામે પથ્થરમારો, લાકડીઓ અને હથિયારો સાથે હુમલો કર્યો. 4-5 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. લોકમુખે ચર્ચા મુજબ એક્ટિવા ચાલક વાસુભાઈ તળપદાનો દીકરો મુખ્ય દેશી દારૂનો બુટલેગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ બાદ બુટલેગરોના પાર્ટનર દશરથ તળપદા સાથે રહીને લોકોને માર માર્યો. ત્યાંના રહેવાસીઓના કહેવા મુજબ બેફામ દાદાગીરી અને છેડતી કરે છે અને જ્યારે લોકો તેને ફરિયાદ કરે ત્યારે આ ઇશમ કહે છે કે પોલીસ જોડે મારે સેટિંગ છે. બોડીરોજી કડીખોડિયા નગર ગેટની પાસે જઈ આ બનાવ બન્યો. એમાં કિશનભાઈ તળપદા ઉંમર 44 માથાના ભાગે ગંભીર ઇજા તેમજ હાથના ભાગે કોણીએ ઇજા પહોંચી છે. સ્થાનિક લોકો 108 મારફતે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. બીજા અન્ય ઘવાયેલ ગૌતમભાઈ, કિશનભાઈ, રમણભાઈ, દુલાભાઈ, બીજા અન્યને ઇજાઓ પહોંચી છે. હાલમાં એકને વધુ સારવાર માટે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી, જેમાં PSI માળી અને પ્રજાપતિ સ્ટાફ સાથે પહોંચી પરિસ્થિતિને થાળે પાડી એક્ટિવા જપ્ત કરવામાં આવ્યું. જો આની વધારે તપાસ કરી આ બેફામ બનેલા બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી છે. શું નામ છે ભાઈ તમારું? મારું નામ છે રાજુભાઈ ચિમનભાઈ વાઘેલા. ક્યાં રહો છો તમે? હું બોડીરોજી, મેમદાદ બોડીરોજી વિસ્તાર. આજે બનાવ બન્યો છે એ વિશે તમે શું કહેવા માંગો છો? આ બનાવ બને એ ટાઈમે સાહેબ એ મારો કાકાનો છોકરો અહીંયા રોડ પર પ્રસાર, મતલબ આમ ઘરે બાજુ જતો હતો, ઘર બાજુ, અને અચાનક દારૂની ભરેલી એક્ટિવા આવી એટલે એકદમ અથડાઈ દીધી. તે મારા કાકાના છોકરાએ એમ કીધું કે ભાઈ તું આ રીતના કેમ નું કરે, તે એ જપાજપી કરી એમાં પેલાનો માર માર્યો. તે એકલો જ હતો, મારા કાકાનો છોકરો એકલો જ હતો. એ ટાઈમે પથ્થર લીધો, એને પથ્થર મારી સીધો ઘરે મારીને એને ઘરે એની ઘરે જતો રહ્યો. એ ભાઈ અત્યારે ક્યાં છે? એ ભાઈ અત્યારે ફરી સામે લશ્કર ઊભું કર્યું છે લોકો. આજે વાગ્યું એ ભાઈ ક્યાં છે? એટલે એ મારા કાકાના છોકરા અત્યારે એમ્બ્યુલન્સમાં 108માં નડિયાદ સિવિલમાં. શું નામ છે એનું? એનું નામ છે કિશનભાઈ માવજીભાઈ. બરાબર. તો આ જે દારૂ વેચે છે અને આ જે કંઈ મારામારી થઈ એમાં કોણ હતું એ વિશે શું કહેવા માંગો છો? એમાં તો વાસુ બુટલેગર વાસુ છે. બરાબર. મેન માણસ એ છે. તમે આટલું બધું દારૂનું વેચાણ થાય છે અને આવું બધું થાય છે તો કોઈ પોલીસ ફરિયાદ કે એવું કંઈ નથી કર્યું? સાહેબ આ એક્સિડન્ટ થયો ને, એક્સિડન્ટ કર્યો મારા મારતા એ ટાઈમે એક કલાક પહેલાં પોલીસને જાણ કરી હતી. હજુ લગીન પોલીસ આવી નથી. બરાબર. તો અવારનવાર આવી રીતના ઝઘડા થાય છે, આચે થાય છે, તો તમે કોઈ ઉગ્ર જગ્યાએ બીજા ત્રીજા દિવસે છેડતી કરે છે? દારૂ લઈને હતી જાય છે, કોઈ રસ્તામાં હતી, કોઈ પબ્લિક જોતા નથી, ડાયરેક્ટ ઉપર જ નાખે છે અને કોઈ આની કાર્યવાહી થતી નહીં. આ મોટા મોટા મુદ્દા એની વિડીયો તમારે જોઈ હોય કે દારૂમાં કેટલી કેટલો દારૂ જાય એની વિડીયો જોતા હતા, તમને પૂરું હું આપવા તૈયાર છું. અમારા વિડીયો છે. અને કાલે પેલા લોકો રિક્ષા જતા હતા. બેન શું નામ છે બેન તમારું? માયાબેન. તમે જે આ વારંવાર મારામારી ના બનાવ બને છે, બરાબર છે, તો તમે કોઈ ફરિયાદ નથી કરતા? 5-6 બરાબર. પોલીસ ની ભરણ છે, બધા નેતાઓનો બી ભરણ છે. બરાબર. તો અમારા નાના માણસ નું સાંભળતા નહીં, પોલીસે નહીં સાંભળતી, નહીં પબ્લિક સાંભળતી, નહીં ઉપલા લેવલ ના માણસો સાંભળતા. અત્યારે એમનું જ ચાલે છે, ઉપલા લેવલ સુધી બધું લાઈનો એમની ચાલે છે. 10-15 લાખ અને જબરજસ્ત દારૂ નો ધંધો કરે છે આ લોકો. સલન ચાલે છે. આ કોણ આ મેન આ દારૂ નો ધંધો કરે છે? એનું નામ વાસુભાઈ કાભાઈ, દશરથભાઈ મગનભાઈ, બે પાર્ટનર છે. બરાબર. મંગળભાઈ એ ક્યાંના રહેવાસી છે? અહીંના બોડી રોજી ના બોડી ઘર મોટા છે સાહેબ. બોડી ઘર છે લોકો. હું માતા ભારી માણસ છું. વર્ષ ધંધો ચાલે છે પણ પોલીસ કશું કરતી નથી. ખાડા પીપો ખાડા અને એના કુટુંબ વાળા સાથીદાર. તો આપ જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના બોડીરોજીમાં બનેલો બનાવ છે. હાલમાં જ અહીંયા આગળ આપ જોઈ શકો છો દ્રશ્યમાં એક્ટિવાની અંદર દેશુદારીની પોટલીઓ છે અને તે બેફામ એક્ટિવા પોતાની ફૂલ સ્પીડમાં ચલાવીને અહીંથી નીકળતા હતા અને એમાં એક્સિડન્ટ થયો છે. એક્સિડન્ટની અંદર માણસને દવાખાને લઈ જવા તો બાજુની વાત રહી, પણ માનવતા કોઈને એ લોકોએ ઉપરથી એમના પર હુમલો કરેલો છે. અહીંના રહેવાસીઓના કહેવા મુજબ અહીંયા આગળ જે બુટલેગરનું એમણે નામ આપ્યું છે મોટા પાયે દારૂનો ધંધો કરી રહ્યો છે અને એમના કહેવા મુજબ વારંવાર ફરિયાદ કરવા છતાં પણ આનો કોઈ આની પર કોઈ એક્શન લેવામાં આવતી નથી.
તો અહીંના લોકોને એવી માંગ છે કે બોડી રોજીની અંદર ટોટલી દેશી દારૂ બંધ થાય અને આવા બુટલેગરોની માથાકૂટો બંધ થાય અને જો એમના પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તો ફરી આવો બનાવ બની શકે એમ આવા બનાવ બનતા અટકી શકે. વિરાંગ મહેતા મેમદાવાદ.